2020નું વર્ષ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે અત્યાર સુધીમાં સારું રહ્યું છે એવું કહી શકાય. જાન્યુઆરીમાં એક્શન આધારિત ફિલ્મ જી, પારિવારિક કોમેડી ફિલ્મ કેમ છો, સામાજિક દૂષણ સામે લડતા બાબુભાઈ સેન્ટિમેન્ટલ અને પ્રેમની પરિભાષા સમજાવતી લવની લવ સ્ટોરીઝ રજૂ થઈ. ફેબ્રુઆરીમાં હોરર કોમેડી ફિલ્મ અફરાતફરી અને ડાન્સ આધારિત ફિલ્મ સફળતા 0 કિલોમીટર રજૂ થઈ છે અને 28 ફેબ્રુઆરીના રોજ મલ્હાર ઠાકરની ગોડ કેરી રજૂ થવાની છે. આવા જ નવા નવા વિષયો આધારિત ઘણી ફિલ્મો આ વર્ષ દરમિયાન જોવા મળવાની છે. તો સ્વાગત છે તમારું અમારી ચેનલ ફિલ્મ રિવ્યુ ગુજરાતી પર, કે જ્યાં આજે આપણે વાત કરીશું પરીશા એક્ટિંગ સ્ટુડિયો પ્રસ્તુત ફિલ્મ ઓર ઓલ વેલકમના ટીઝર વિશે. અત્યાર સુધીમાં ફિલ્મના પોસ્ટર સામે આવેલા જેને જોઈને લાગતું હતું કે ફિલ્મ હોરર હશે, હવે આ ફિલ્મનું ટીઝર સામે આવી ગયું છે તો જાણીએ કે ફિલ્મ કેવી હશે. ફિલ્મના કલાકારો અને ટીમ વિશેની માહિતી આપતો વિડીયો અમારી ચેનલ પર છે, ન જોયો હોય તો તે જોઈ લેજો જેથી તમને આ ફિલ્મ વિશે વધારે માહિતી મળી શકે. ફિલ્મમાં લગભગ દરેક કલાકાર નવા જ છે અને ફિલ્મનો પ્લોટ પણ થોડો અલગ પ્રકારનો છે. 45 સેકન્ડના ટીઝર પરથી ફિલ્મની સ્ટોરી વિશે વધારે જાણકારી મળતી નથી, પણ જેટલી મળે છે તે જાણીએ. ફિલ્મના મુખ્ય 3 કપલ એક પ્રવાસ પર જાય છે અને ત્યારબાદ એક ખૂન થતું જોવા મળે છે. ટીઝરના અંતમાં એક વ્યક્તિની બેકસાઇડ જોવા મળે છે. બસ આનાથી વધારે કાંઈ જોવા મળતું નથી. એટલે જે વ્યક્તિનું ખૂન થાય છે તે કેમ થયું અને કોણે કર્યું? ટીઝરના અંતમાં જે વ્યક્તિ દેખાય છે તે ખૂની છે કે પછી જેમ પોસ્ટર જોઈને લાગતું હતું તેમ ફિલ્મમાં ભૂત હશે? ટીઝરમાં ભલે ફિલ્મ વિશે વધારે માહિતી મળતી નથી, પણ ટીઝર જે રીતે એડિટ કરી રજૂ કરવામાં આવ્યું છે તે ઇમ્પ્રેસ તો કરે જ છે. ખાસ તો સિનેમેટોગ્રાફી અને બેકગ્રાઉન્ડ સ્કોર સારી ઇમ્પેક્ટ ઊભી કરે છે. ટૂંક સમયમાં ફિલ્મનું ટ્રેલર પણ જોવા મળવાનું છે, એટલે તેના પરથી ફિલ્મ વિશે વધારે માહિતી મળશે અને ફિલ્મ લગભગ માર્ચ 2020માં રિલીઝ થવાની છે. બસ તો આ વિડીયોમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું ગુજરાતી ફિલ્મો અને વેબ સિરીઝની અવનવી માહિતી સાથે. ત્યાં સુધી રજા લઈએ.